વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી જિજ્ઞેશ, વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ, બાબેન, ગુજરાતી માધ્યમમાં હું ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તો આજે ધોરણ 7ની અંદર ચિત્ર સંયોજન સ્મૃતિ ચિત્ર અહીં આપણને દેખાઈ રહ્યું છે. બુકની અંદર અહીં ક્રમ બાય ક્રમ સ્ટેપમાં આપેલા છે કે આપણે કઈ રીતે અહીં દોરવું. ક્રમ 1 અને ક્રમ 2માં અહીં આપણને બતાવવામાં આવ્યું છે. તો આપણે એ રીતે પ્રેક્ટિસ કરી અને સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. તો જુઓ, અહીં આપેલી કોરી જગ્યામાં ઉત્તરાયણનો ઉત્સવ અથવા ફૂટબોલ રમતા બાળકોનું ચિત્ર સંયોજન બનાવો. ચિત્રમાં વિષયના અનુરૂપ રંગો પૂરો રંગ પૂરવા જળ રંગો અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરવાનો છે. તો તમે આગળના ઘણા બધા ચિત્રોમાં પણ રંગકામ કરી ગયા છો, તો તમને ખબર જ હશે કે રંગકામ કઈ રીતે કરવું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તો આ રીતે પેન્સિલથી રેખાંકન કરી નાખવાનું છે. તો જુઓ, આ રીતે પહેલા તો આપણને ગોળ બનાવવાનું છે. આ રીતે તમને જેવું આવડે એવું આપણે રેખાંકન કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ રીતે તમારે પણ સરસ મજાનું કે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કામ આ તમારે તમારી રીતે દોરવાનું છે. આ રીતે વોલીબોલ છે, પછી
આ રીતે અહીં વૃક્ષ પણ બનાવવામાં આવ્યા છે. આ રીતે જુઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રેખાંકન કરવાનું છે સરસ મજાનું, અને પછી આપણે પોસ્ટર કલરના માધ્યમથી, એટલે કે આગળ તમે શીખી ગયા છો, ઘણું બધું રંગકામ પણ કરેલું છે, આગળના ધોરણમાં પણ સરસ મજાનું રંગકામ તમે કર્યું છે, એટલા માટે તમને ખબર જ છે કે આપણે કઈ રીતે પોસ્ટર કલરના માધ્યમથી રંગકામ કરવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું રેખાંકન કરી અને પોસ્ટર કલરના માધ્યમથી રંગકામ આપણે કરવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે પહેલાં તો પેન્સિલ વર્કથી રેખાંકન કરી અને પોસ્ટર કલરના માધ્યમથી સરસ મજાનું રંગકામ પણ કરવાનું છે, અને રંગકામ કરીને તમે આ ચિત્રને, ચિત્ર સંયોજનને પૂરું કરશો એવી હું આશા રાખું છું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.